હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ચેનલ આજે આપણે બનાવશું શુગર ફ્રી ખાંડ વગર કે ગોળ વગર મીઠાઈ જે લોકો ડાયટ કરતા હોય કે આ વ્રતમાં પણ તમે ખાઈ શકો છો અને આ રક્ષાબંધન આવે છે તો રક્ષાબંધનમાં પણ તમે આ ઘરે મીઠાઈ ઇઝીલી બનાવી શકો છો આ મીઠાઈને બનતા વાર પણ નથી લાગતી જલ્દી બની જાય છે તો તમે જોઈ શકો છો અહીં મીઠાઈનું પીસ એકદમ ટેસ્ટી થઈ છે તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો આ રક્ષાબંધન ઉપર જે લોકો શુગર નથી ખાઈ શકતા એ લોકો પણ આ મીઠાઈને એન્જોય કરી શકશે આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી થાય છે અને જલ્દી બની જાય છે તો અહીં આપણે લેશું અડધો કપ મેં લીધા છે પિસ્તા નટ્સ તમારા ઘરે જે અવેલેબલ હોય તમે લઈ શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો જો ન ખાતા હોય તો અડધો કપ બદામ લઈશ બદામ પણ આપણા હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને વેઇટ લોસમાં પણ હેલ્પ કરે છે અને ખૂબ જ હેલ્ધી હોય છે બધા નટ્સને તો અહીં આપણે અડધો કપ કાજુ પણ લેવાના છે અહીં આપણે માપ બધું અડધો કપનું લેવાનું છે તમે નટ્સને ઓછા વતા કરી શકો છો વધારે પણ લઈ શકો છો ને ઓછા કરી શકો છો માપ માપને એક સરખા ન લેવા હોય તો અને અખરોટ લઉં છું અડધો કપ તમારે અખરોટ ન નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આ ખૂબ જ હેલ્ધી થાય છે અને આપવા સેક્ટર આમાં તમને ખૂબ જ એનર્જી આપશે અને તમને આખો દિવસ થાક પણ નહીં લાગે આ રેસીપી બનાવશો તો વિડીયો તમે જરૂર જોજો પૂરો જોજો આખો આપણે આને રફલી ચોપ કરી લેવાના છે તમે એને થોડાક મિક્સરમાં પણ અધકચરા ગ્રાઇન્ડ કરી શકો છો અથવા તો ખાયણી દસ્તામાં પણ અને તમે આ રીતે છરી વડે પણ એને કાપી શકો છો તો આ નટ્સને આપણે ચોઈસ પ્રમાણે લેવાના હવે એનો પિસ્તા મેં ફોલી લીધા છે તો આપણે પિસ્તાને પણ અહીં નાના નાના પીસમાં કાપી લેવાના છે પિસ્તા પણ ખૂબ જ હેલ્ધી હોય છે વેઇટ લોસ માટે અને કાજુ પણ સુધારી જ્યારે વ્રત ઉપવાસ કરો છો ત્યારે તમને ભૂખ ના લીધે તમને થાક પણ નહીં લાગે એનર્જી આપશે પૂરું અહીં નાળિયે લીધું છે સૂકું ડેસીકેટેડ કોકોનટ છે અત્યારે હું અડધો કપ લઈશ પછી આગળ જરૂર પડશે તો હું વધારે એડ સ્વાદ પ્રમાણે એડ કરવાનું નારિયલ અહીં માવો લીધો છે મોડો એને પણ અડધો થી પોણો કપ લેવાનો છે માવો નાખવાથી ખૂબ જ ટેસ્ટ થઈ જાય છે દોઢ કપ જેટલો મેં અહીં ખજૂર લીધો છે સીટ કાઢી છે ને એટલો જ અંજીર લીધા છે પપી સીડ લીધા છે ખસખસ આપણે એને અડધો ટેબલ સ્પૂન જેટલા ખસખસ લેશું તમે જો ભાવ નાખતા હો મીઠાઈમાં ભાવતા હોય તો તમે નાખી શકો છો ખસખસને અથવા તમે ખસખસને સ્કીપ પણ કરી શકો છો કેસર લઈશ થોડું દસ બાર તાતણા જેટલું આપણે કેસર લેવાનું છે ઘરમાં હોય તો અવેલેબલ હોય તો નાખવાનું દર દસ બાર જેટલી એલચી લીધી હતી હવે આપણે આને પેસ્ટ કરી લેવાની છે અથવા તો તમે એને ઝીણું ઝીણું સુધારી પણ શકો છો અને પછી તમે જ્યારે કૂક કરો ત્યારે પણ એનો પેસ્ટ થઈ જાય છે જો તમારા મિક્સરમાં પીસાતું ન આ રીતે સારી પેસ્ટ ન બનતી હોય તો હવે એ જ રીતે મેં અહીં અંજીરની પણ પેસ્ટ કરી લીધી છે આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે તો એકવાર તો તમારે ટ્રાય કરવું જરૂરી છે આ હવે અહીં થોડું ટેબ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશ ઘી તમારા ઉપર છે કેટલું એડ કરવું હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તેમાં મેં સુધારેલી બદામ જે અડધો કપ લીધેલી છે એને હું રોસ્ટ કરી લઈશ એમાં આપણે કાજુ પણ અડધો કપ એડ કરી દેવાના છે

આ રીતે તમે એકવાર સ્વીટ જરૂરથી ટ્રાય કરજો રક્ષાબંધન ઉપર જરૂરથી બધાને ભાવશે ઘરમાં હવે આપણે અહીંયા ખજૂરની પેસ્ટ કરેલી એને પણ ખજૂરને પણ આપણે આમાં એડ કરી દઈશું ખજૂર ખૂબ જ હેલ્ધી હોય છે ખજૂરમાં આયનનું પ્રમાણ વધારે હોય છે તો તમને વ્રત ઉપવાસમાં કોઈ કમી નહીં આવવા દે ન્યુટ્રિશન્સની મિનરલ વિટામિન્સની કમી નહીં આવે કારણ કે ભૂખના લીધે હવે આપણે આમાં કેસરને પણ એડ કરી દઈશું કેસરથી સ્વાદ અને સુગંધ વધી જાય છે એલચીનો પાવડર જે આપણે એલચી લીધી હતી મેં ખાંડી લીધી હતી એલચીને તમે જ્યારે ખાંડો થોડીક હોય એમાં થોડીક સાકર એડ કરી દઈ ખાંડને તો એલચી જલ્દી ખંડાઈ જાય છે હવે આપણે આમાં મોડો માવો લીધો છે અડધો થી પોણો કપ એડ કરી દઈશું તમે વધારે પણ માવો એડ કરી શકો છો એકથી દોઢ કપ જેટલો ખૂબ જ સરસ ટેસ્ટી થશે આ બરફી માવાળી માવો ન હોય તો સ્કીપ કરી શકો છો તો કંઈ વાંધો નહીં આવે હવે અહીં અડધો કપ જે આપણે સૂકું લીધું હતું એડ કરી દીધું છે સારી રીતે મિક્સ કરી દેસુ અંજીર હજાર અંજીર અને ખજૂર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું હવે ટ્રે લીધી છે એમાં મેં બટર પેપર લગાવેલું હતું એની ઉપર થોડું કોકોનટ એડ કર્યું હતું અને હવે આપણે આ સારી રીતે આમાં પાથરી દેસું અને વાટકાથી એને એકદમ એક સરખું પ્રેસ કરી દેવાનું એટલે સારું એવું થાય છે અહીં સિલ્વર ફોઈલ લીધી છે ચાંદીનો વારક ઘરમાં અવેલેબલ હોય તો એડ કરવાનો આનાથી લુક સારો આવે છે એકદમ સરસ બજાર જે બરફી થાય છે ટેસ્ટી દેખાવામાં પણ સારી લાગે સિલ્વર લીવ્સથી ચાંદી નવારકતી હોય તો એડ કરો અથવા સ્કીપ કરી શકો છો હવે આપણે આને થોડીવાર વાર થી બે કલાક ઠંડી થવા દેવાની પછી એ તમે આને પીસ કરી શકો છો અને આ બરફીને તમે દસ થી પંદર દિવસ સુધી ફ્રિજની બહાર રૂમ ટેમ્પરેચર ઉપર રાખી શકો છો ફ્રિજમાં રાખો તો મહિનો બી ચાલી જાય માવાના લીધે હવે આપણે આને પીસીસ કરી લેશું પીસીસ તમે તમારી ચોઈસ અનુસાર નાના મોટા કરી શકો છો સેપ પણ આપી શકો છો તમે આને કાજુ કતરીનો તો હું આ રીતે સ્ક્વેર પીસ જ કરવાની છું અત્યારે ખૂબ જ સરસ ટેસ્ટી બની છે આ બરફી ત્રણથી ચાર દિવસમાં તમારા ઘરમાં ખવાઈ જશે તો તમે જરૂરથી રક્ષાબંધન ઉપર ટ્રાય કરો અને મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગઈમી હોય તમને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમે નવી ચેનલમાં આવ્યા હો પહેલીવાર આ વિડીયો જોતા હો તો તમારું વેલકમ અને આ રેસીપી ગઈમી હોય તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ આ રેસીપી શેર કરજો જેથી લોકોને પણ કોઈ સારી રેસીપી મળી શકે તો અવરાત અપવા શ્રાવણ મહિનામાં એમનો પણ તમે ખાઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી બની છે હેલ્ધી છે અને ખાંડ કે ગોળ પણ નથી આમાં શુગર ફ્રી છે ટોટલી તો વધારે હેલ્ધી થઈ જાય છે ખાંડ વગર તો તો તમે ડાયટિંગ કરતા હો તો એક પીસ ખાઈ શકો છો અને જે લોકોને શુગરનો પ્રોબ્લેમ હોય એ લોકો પણ એક પીસ તો ખાઈ શકે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આના પીસ પણ આપણા પડી ગયા છે આમાં ફ્રિજમાં તમારે રાખવાની જરૂર નથી પીસ કરવા માટે તમે બારે બે કલાક રાખશો રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થઈ જશે પછી તમે આના આરામથી પીસ કરી શકો છો તો થેન્ક યુ ફોર વોચિંગ મળશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો